એ નથી મળતા તો એ સો પાઉન્ડ મળે એવી કોઈક વ્યવસ્થા કરો કોર્ટે પહેલાં પૂછ્યું કે વુ આર યુ વાય યુ આર હીન ધ કોર્ટ તમે શું કામ કોર્ટમાં આવ્યા પહેલાં કીધું કે આર વી આર ધ બેનિફિશિયરીઝ અમે આમાં કરારના ભાગરૂપે અમને આમાં ફાયદો થાય છે અથવા તો અમને આ પૈસા અમને મળવાના હતા આ પાઉન્ડ અમને આપવાના હતા એટલે અમને નથી મળતા એટલે વી આર લૂઝર્સ એટલે અમે કોર્ટમાં આવ્યા કોર્ટે કીધું કે નથિંગ ડુઈંગ યુ આર નોટ વન ઓફ ધ પાર્ટીઝ તમે કરારના જે ક કાયદા પ્રમાણે તમે જે બે પક્ષકારો હો વચનદાતા અથવા તો વચનગ્રહિતા એમાંથી કોઈપણની વ્યાખ્યામાં તમે આવતા નથી નથી વચનદાતાની વ્યાખ્યામાં નથી વચનગ્રહિતાના અર્થમાં તો તમે કોર્ટમાં આવીને કેસ કરી શકો નહીં જો તમારે પૈસા જોતા હોય તો જે વ્યક્તિ દ્વારા કરાર કરવામાં આવ્યો છે એમાંથી કોઈક એક વ્યક્તિ કોર્ટમાં આવે અને એ વ્યક્તિ કોર્ટમાં આવ્યા પછી જો એ દાદ માગે તો અમે એને કદાચ કેસ મંજૂર કરી શકીએ પણ તમે નહીં જો મિત્રો આપણા અને ઇંગ્લેન્ડના કાયદામાં કેવો તફાવત છે ઇઝ આઇડેન્ટિકલ છે સિદ્ધાંત પણ એક સરખો સમાયેલો છે પણ જજમેન્ટ એના મંતવ્યો બંને અદાલતોના જુદા જુદા છે ઇંગ્લેન્ડમાં કાંઈક જજમેન્ટ આવ્યું ભાર આપણા દેશની અદાલતે કંઈક જજમેન્ટ આપ્યું એનું મુખ્ય કારણ એ કે આપણા દેશમાં અન્ય કોઈ વ્યક્તિનો પણ સમાવેશ કરવામાં આવેલો છે જ્યારે ઇંગ્લેન્ડના કાયદા પ્રમાણે અન્ય કોઈ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવેલો નથી એટલે વિદ્યાર્થી મિત્રો જે ત્રીજું આવશ્યક તત્વ છે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા વચન અપાયું હોય અથવા તો અન્ય બીજી કોઈ વ્યક્તિ દ્વારા એ ગ્રહવામાં આવ્યું હોય તો પણ એ સ્વીકારવામાં આવે છે આપણા કાયદા પ્રમાણે આપણા દેશના કરારના કાયદાની અવેજની વ્યાખ્યા પ્રમાણે તો વિદ્યાર્થી મિત્રો પહેલું આવશ્યક તત્વ છે વચનદાતાની ઈચ્છા અનુસાર બીજું વ્યાખ્યા બીજું આવશ્યક તત્વ છે વચનગ્રહિતા અથવા તો અન્ય કોઈ વ્યક્તિ દ્વારા સ્વીકારવામાં આવે બીજું ત્રીજું આ વ્યાખ્યા તો આ આવશ્યક તત્વ તો આ ત્રણ જે આવશ્યક તત્વો જોયા એ આવશ્યક તત્વો તો મિત્રો આપણને વ્યાખ્યામાંથી પણ મળી રહે પણ હવે પછીનું જે છે હવે જ ભૂતકાલીન વર્તમાનકાળ કાળ તેમજ ભવિષ્યનું પણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો તમારા સ્ક્રીન ઉપર જે આવશ્યક તત્વો લખેલા છે એમાં ચોથું આવશ્યક તત્વો જોઈ શકો છો કે અવેજ ભૂતકાલીન વર્તમાન અથવા તો ભવિષ્યનો હોઈ શકે એનો અર્થ શું થયો જે અવેજની વ્યાખ્યા છે એમાં કઈ પ્રકાર્ય કર્યું હોય કે કરતાં અટક્યા હોય કોઈ પ્રકાર્ય કરવાનું કે કરતાં અટકવાનું જે કંઈ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એ તમામે તમામ આ એક આવશ્યક તત્વમાં એનો સમાવેશ થાય છે જો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યામાં શું છે કે કંઈ કાર્ય કર્યું હોય કે કરતાં અટક્યા હોય એટલે ભૂતકાળ થયો કંઈ કાર્ય કરે કે કરતાં અટકવાનું એ વર્તમાનકાળ થયો અને કોઈ પણ કાર્ય કરવાનું વચન આપે કરતાં કરવાનું કે કરતાં અટકવાનું વચન આપે તો આ કાર્ય અથવા તો વચનને અવેજ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ત્રણે ત્રણ કાળનો ઉલ્લેખ આ આવશ્યક તત્વમાં છે અહીં પણ વિદ્યાર્થી મિત્રો મારે કહેવું પડશે સમજવાની ખૂબ આપણે જરૂર છે આ બાબતમાં કે ઇંગ્લેન્ડનો કાયદો અહીંયાથી પણ આપણાથી જુદો પડે ઇંગ્લેન્ડનો કાયદા કરતાં આપણો કાયદો અહીંયા પણ ચડિયાતો સાબિત થાય છે ઇંગ્લેન્ડના કાયદામાં ભૂતકાળના અવેજને માન્ય રાખવામાં આવેલો નથી ખૂબ અગત્યનો મુદ્દો છે આ ઇંગ્લેન્ડમાં ફક્ત વર્તમાન અને ભવિષ્યકાળના અવેજને જ માન્ય કરવામાં આવે છે કાયદા દ્વારા પરંતુ આપણા દેશના કાયદા પ્રમાણે અઢારસો બોતેરના ભારતીય કરારના કાયદાની અવેજની વ્યાખ્યા કલમ બે ડીમાં જે અર્થ સ્પષ્ટ કરવામાં આવેલો છે જે વ્યાખ્યા આપવામાં આવેલી છે એ વ્યાખ્યામાં બહુ સ્પષ્ટતાપૂર્વક ભૂતકાળનો ભવિષ્યકાળનો અને વર્તમાન કાળનો ત્રણે ત્રણ કાળનો ઉલ્લેખ વ્યાખ્યામાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ તમે જોઈ શકશો તો ચોથું આવશ્યક તત્વ છે આ ચોથું આવશ્યક તત્વ છે કે અવેજ ભૂતકાલીન વર્તમાન અથવા તો ભવિષ્યકાળનો પણ હોઈ શકે એ મહત્વની વાત છે તો ઈંગ્લેન્ડના કાયદામાં ભૂતકાળના અવેજને કોઈ વેલ્યુ કોઈ કિંમત દર્શાવવામાં આવેલ નથી એ લોકો એમ જ માને છે ઇંગ્લેન્ડના કાયદા પ્રમાણે એને એવો જ એક સ્પષ્ટતા અથવા તો એની એક એવી માન્યતા છે કે અવેજ ફક્ત વર્તમાન કાળમાં આપેલી સેવા વર્તમાનમાં કરેલું કોઈ કાર્ય અથવા તો ભવિષ્યમાં કોઈક બજાવાની સેવા ભવિષ્યમાં કોઈક કરવાનું કે કરતાં અટકવાનું જે કાર્ય છે એની માટે જ હોઈ શકે બીજા માટે અવેજ હોઈ શકે નહીં આવું બહુ સ્પષ્ટતા ઇંગ્લેન્ડના કાયદામાં છે પરંતુ આપણા દેશમાં આપણા દેશની જે અવેજની વ્યાખ્યા છે એમાં ભૂતકાળના અવેજનો સમાવેશ કરવામાં આવેલો છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે બહુ સ્પષ્ટતાપૂર્વક અને વ્યવસ્થિત રીતે આપણે કહી શકીએ કે અવેજની વ્યાખ્યા જે ઇંગ્લેન્ડની આપેલી છે ઇંગ્લેન્ડના કાયદામાં છે એના કરતાં આપણા દેશની વ્યાખ્યા એ વિશાળ ફલક ઉપર આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો પાંચમું આવશ્યક તત્વ જોઈએ નેક્સ્ટ તો એ નિશ્ચિત અને ખરેખરો હોવો જોઈએ જો આ વ્યાખ્યા જે આપણે જોઈએ છીએ એમાં ક્યાંય આ આવશ્યક તત્વનો ઉલ્લેખ દેખાતો નથી જોવો વિદ્યાર્થી મિત્રો આ એક કોમન સેન્સનો અથવા તો એક સમજની વાત છે પાંચમો મુદ્દો છે એ અવેજ એ નિશ્ચિત અને ખરેખરો હોવો જોઈએ તો નિશ્ચિત કોને કહેવાય અવેજ નિશ્ચિત કોને કહેવો ખરેખરો કોને કહેવો એના વિશે આપણને જરાક કન્ફ્યુઝન હોય અથવા તો થોડી આપણને અન્ડરસ્ટેન્ડિંગમાં થોડી ખામી હોય આપણી કે ભાઈ શા માટે આપણે સમજી ન શકતા હોઈએ કે ભાઈ અવેજ નિશ્ચિત હોવો જોઈએ ખરેખરો હોવો જોઈએ એટલે શું એનો અર્થ એમ થાય કે નિશ્ચિત છે અવેજ છે એ નિશ્ચિત હોવો જોઈએ કોઈ કરારમાં જ્યારે કરારની આપણે ચર્ચા કરતા હતા ત્યારે દરખાસ્ત અને સ્વીકાર અથવા તો કરાર એમાં એક વાત હતી કે ભાઈ દરખાસ્ત અથવા તો સ્વીકાર એ નિશ્ચિત હોવી જોઈએ અથવા તો સ્વીકાર નિશ્ચિતપણે અથવા તો સ્પષ્ટપણે થવો જોઈએ તો એવી રીતે અવેજ પણ સ્પષ્ટ અને નિશ્ચિત તેમજ ખરેખરો હોવો જોઈએ હવે ખરેખરોનો અર્થ શું નિશ્ચિત એટલે તો આપણે સમજીએ કે જે કંઈ કિંમત નક્કી કરવામાં આવી હોય જે કંઈ એના અવેજ નક્કી કરવામાં આવેલું હોય વચનદાતા અથવા તો વચનગ્રહિતા તરફથી અથવા જે કંઈ બાબત નક્કી કરવામાં આવે જે કંઈ બાબત જણાવવામાં આવે એ વચનદાતા અને વચનગ્રહિતા વચ્ચેની અંડરસ્ટેન્ડિંગ છે એના વચ્ચેની સમજૂતી છે એ સમજી શકાય એવી વાત છે નક્કી કરેલો હવે જ કે કોઈપણ વસ્તુ પાંચસો રૂપિયામાં આપવામાં આવશે કોઈપણ વસ્તુ એક હજાર રૂપિયામાં આપવામાં આવશે આ નિશ્ચિત વાત થઈ આપણી સાથે કોઈ કરાર કરવામાં આવે અથવા તો આપણી સાથે કોઈ સમજૂતી કરવામાં આવે તો એવું કહેવામાં આવે કે આ મોબાઈલની કિંમત કાં પાંચસો પણ હોઈ શકે અને છસો પણ હોઈ શકે તો આ સમજૂતી કાયદેસર નથી આ સમજૂતી યોગ્ય અવેજવાળી નથી યોગ્ય અવેજવાળી તો ત્યારે થઈ શકે કે જ્યારે એવું નક્કી કરવામાં આવે કે આ મોબાઈલની કિંમત કે આ કોઈ વસ્તુની કિંમત આ બોલપેનની કિંમત કે આ ચોપડીની કિંમત હજાર રૂપિયા ફિક્સ છે હજાર રૂપિયાની આ કિંમત છે બારસો રૂપિયાની કિંમત છે કે પાંચ હજાર રૂપિયાની કિંમત છે એ નક્કી કરવાના નિશ્ચિત એમાં ફેરફાર નહીં અને બીજું મહત્ત્વની વાત એ છે વિદ્યાર્થી મિત્રો આ આ બાબતમાં કે અવેજ છે એ કોઈ એમાં કાયદો નક્કી નથી કરી કરતો અથવા તો બીજા શબ્દમાં કહું તો અવૈધ નક્કી કરવામાં કાયદાનું ઇન્ટરફિયરન્સ નથી કાયદો અથવા તો કોઈ સમાજ અથવા તો કોઈ સરકાર દ્વારા અવેજ નક્કી કરવામાં નથી આવતો અવેજ હંમેશા વ્યાખ્યામાં બહુ સ્પષ્ટપણે લખેલું છે અવેજ છે એ વચનદાતાની ઈચ્છા અનુસાર ને વચનગ્રહિતા દ્વારા સ્વીકારાયેલું આમાં કોઈ જગ્યાએ કાયદો કે આમાં કોઈ જગ્યાએ અવેજ કોઈ સરકાર કે એવો કોઈ હસ્તક્ષેપ નથી કોઈ પણ દુકાને કોઈ વસ્તુ મળે એની કરતાં બાજુની દુકાને જુદો ભાવ હોઈ શકે અવેજનું નક્કી કરવું એ કોઈ કાયદાનું કામ નથી અવેજ નક્કી કરવું એ કોઈ સરકારની કિંમત નક્કી નથી દુકાને દુકાને વ્યક્તિ વચ્ચે પક્ષકારો નક્કી કરે એ રીતે નક્કી થાય છે એટલે નિશ્ચિત તો હોઈ શકે અવેજ એ નિશ્ચિત હોવો જોઈએ અને સાથે ખરેખ અને ખરેખરો હોવો જોઈએ તો ખરેખરો એટલે શું હવે જ ખરેખરો કોને કહેવાય હવે ઘણી વખત એવું બને છે કોઈ એક વસ્તુની કિંમત પક્ષકાર તરીકે આપણને બહુ લાગતી હોય બીજાને ઓછી પણ લાગતી હોય હું ઘણી વખત કહું છું અને એક ઉદાહરણ તરીકે કહી શકાય કે કોઈ વસ્તુની કિંમત કેટલી હોવી એ પક્ષકારો ઉપર નક્કી હોય તો એક મારુતિ કારની કિંમત એક રૂપિયો પણ હોઈ શકે અને એક સામાન્ય બોલપેનની કિંમત એક લાખ રૂપિયા હોઈ શકે પક્ષકારો ઉપર નિર્ભર છે એ ખરેખરો હોવો જોઈએ ખરેખરો એટલે યોગ્ય અને કિંમતી હવે કાયદો નક્કી નથી કરી શકતો કાય કાયદાએ એ બાબતમાં મૌન સેવ્યું છે કે કઈ વસ્તુ કેટલી કિંમતી પણ એ વસ્તુ નક્કી છે કે પક્ષકારોની દ્રષ્ટિએ જે વસ્તુ કિંમતી હોય એ કાયદાની દ્રષ્ટિએ ન પણ હોય અને એવું પણ શક્ય છે કે કાયદાની દ્રષ્ટિએ જે કિંમતી વસ્તુ હોય કિંમતી અવેજ હોય યોગ્ય અવેજ હોય ખરેખરો અવેજ હોય એ પક્ષકારોની દ્રષ્ટિએ ન પણ હોઈ શકે એટલે આમાં અવેજ ખરેખરો હોવો જોઈએ નિશ્ચિત તો હોય જ ફિક્સ તો હોય જ પણ ખરેખર હોવો જોઈએ એ હકીકતમાં ખરેખર હોવો જોઈએ ફક્ત એક જગ્યાએની બીજી જગ્યાએ અથવા તો એક વસ્તુની જગ્યાએ બીજી વસ્તુ આપવી અથવા તો ફક્ત બેર સમજૂતી જ કરવી એની ખરેખરા અર્થમાં યોગ્ય અર્થમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો જોઈએ તો આ કાયદેસરનો અવેજ છે તો આ આવશ્યક તત્વોની આપણે આ પાંચમું આવશ્યક તત્વ થયું હવે છઠ્ઠું આવશ્યક અને છેલ્લું આવશ્યક તત્વ વિદ્યાર્થી મિત્રો તમા આપના સ્ક્રીન ઉપર છે હવે જ કાયદેસર નૈતિક અને રાજ્ય નીતિની વિરુદ્ધનો ન હોવો જોઈએ જોવો ગેરકાયદેસર ન હોવો જોઈએ અનૈતિક પણ ન હોવો જોઈએ અને રાજ્યનીતિની વિરુદ્ધનો પણ ન હોવો જોઈએ એનો અર્થ શું થયો ગેરકાયદેસર એટલે કે જેમાં કાયદાના વિરુદ્ધની કોઈ બાબત સમાયેલી હોય અનૈતિક એટલે કે જે જાહેર નીતિની વિરુદ્ધની હોય કે જે નીતિને સરકારે અથવા તો આપણા દ્વારા અનૈતિક નક્કી કરવામાં આવેલી હોય અનૈતિક જાહેર કરવામાં આવેલી હોય દાખલા તરીકે ઉદાહરણ તરીકે કહું તો દાખલા તરીકે આપણે જ્યારે આપણું મકાન કોઈને ભાડે આપવાનું હોય ત્યારે એ ભાડે રાખનાર વ્યક્તિ જો આપણી પાસે એવી માગણી કરે કે હું તમારું મકાન જુગારના અડ્ડા તરીકે અથવા તો દારૂની બોટલ સાચવવા માટે હું એક ગોડાઉન તરીકે ઉપયોગ કરવા માગું છું તો એ હવે એના એનાથી આપણને અવેજ ચૂકવવામાં આવે અથવા તો એની સાથે સમજૂતી કરવામાં આવે આમ જોઈએ તો કાયદેસરની સમજૂતી છે પક્ષકારો સક્ષમ છે એણે અવેજ નક્કી કરી નાખ્યો દરખાસ્ત આપણને કરવામાં આવે છે એ આપણને સ્વીકાર આપણે કરીએ છીએ અને એમાં આપણે અવેજ નક્કી કરીએ છીએ મહિને પાંચ હજાર ભાડું દસ હજાર ભાડું બધું કાયદાના પરિપ્રેક્ષમાં કાયદાની ફ્રેમવર્કમાં કાયદેસર જ છે છતાં પણ એ જે બાબત એમાં સમાયેલી છે જે વિષય વસ્તુનો એમાં સમાવેશ કરવામાં આવેલો છે એ કંઈ ગેરકાયદેસર છે મિત્રો દારૂની બોટલ આપણે સમજીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી છે અને જુગાર રમવા માટે જુગાર રમવો એ ગેરકાયદેસર છે અનૈતિક પણ છે તો એ બાબતે જો એ રીતે ભાડે રાખવામાં આવે એ રીતે કરાર કરવામાં આવેલો હોય તો એ નેચરલી એ અનૈતિક કહેવાય ગેરકાયદેસર પણ કહેવાય અને કાયદાની રીતે રાજ્યનીતિની વિરુદ્ધની વાત પણ કહેવાય તો હવે જ એવો હોવો જોઈએ કે જે કાયદેસર હોય કાયદેસરના કામમાંથી નિષ્પક્ષ નિષ્પક્ષ થતો હોય એટલું જ નહીં પરંતુ બે પક્ષકારો વચ્ચે જે કંઈ સમજૂતી થાય એ જાહેર નીતિની વિરુદ્ધની ન હોવી જોઈએ કાયદામાં જાહેર નીતિની વિરુદ્ધ કઈ કઈ સમજૂતીઓ છે કઈ કઈ એમાં એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે એ બહુ સ્પષ્ટતાપૂર્વક એ જણાવવામાં આવેલું છે સ્પષ્ટતાપૂર્વક છણાવટ કરવામાં આવેલી છે તો એ અનૈતિક બાબતોનો પણ એમાં સમાવેશ ન થવો જોઈએ જો અનૈતિક બાબતોથી કરાર કરવામાં આવે જો અવેજ નક્કી કરવામાં આવે તો એ અવેજ વિદ્યાર્થી મિત્રો કાયદાની દ્રષ્ટિએ એની કોઈ વેલ્યુ કોઈ કિંમત રહે નથી તો આ આવશ્યક તત્વો થયા આપણને વિચાર આવે કે વિદ્યાર્થી મિત્રો કે ઘણી બધી ચર્ચા થઈ ઘણી બધી ચર્ચાઓ આપણે કરીએ છીએ અથવા તો અનેક આપણે સાંભળ્યું છે કે હવે જ વગરની સમજૂતી રદ છે આપણા શરૂઆતમાં મેં વાત કરી કે કન્સિડરેશન ન હોય વેર ઇઝ વેર ધેર ઇઝ નો કન્સિડરેશન નો કોન્ટ્રાક્ટ વેર ધેર ઇઝ નો કન્સિડરેશન ઓનલી બેર એગ્રીમેન્ટ્સ ધેર આપણે આવી ચર્ચાઓ કરી શરૂઆતમાં જો સમજૂતીમાં કરારનું તત્વ કરારને આપણે એક કરારના તત્ત્વમાં એને કન્વર્ટ કરવો હોય સમજૂતીને તો અવેજનું તત્વ હોવું જોઈએ પણ જો અવેજનું તત્વ ન હોય તો આપણે સમજીએ છીએ કે કરાર વ્યર્થ છે વોઇડ છે નિરર્થક છે આપણે એવી ચર્ચા કરી છે ને અને એવું કાયદો પણ કહે છે પણ જેવી રીતે સમાજમાં બધી જગ્યાએ દરેક બાબતમાં બને છે એમ આમાં પણ હવે જ નહીં તો કરારની જે આપણી સમજૂતી અથવા તો જે કંઈ આપણા શબ્દો છે એમાં કાંઈક અપવાદ પણ રહેલા છે એ ભારતીય કરારના કાયદાની કલમ પચીસમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે પચીસ એક પચીસ બે અને પચીસ ત્રણમાં એ ઉલ્લેખ કરવામાં આવેલો છે એ ત્રણને અપવાદને બાદ કરતાં એ ત્રણ અપવાદો આપના સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એ અપવાદોને બાર બાદ કરતાં બાકીની કોઈ સમજૂતી એવી નથી કે જેમાં અવેજ ન હોય તો પણ ચાલે હવે એ અપવાદો કયા કયા છે બહુ મહત્ત્વની વાત છે અવેજ વગરની સમજૂતી અમુક સંજોગોમાં અમુક પરિસ્થિતિ આપણા વચ્ચે બને ઉપસ્થિત થાય અથવા તો આપણે એવા સંજોગોમાં આવીએ કે આવા અપવાદરૂપ કેસમાં આપણે જો સ કોઈ વ્યક્તિ સાથે સમજૂતી કરી હોય તો એ સમજૂતી કાયદેસર ગણાય છે અવેજ ન હોવા છતાં અવેજનું કોઈ પણ તત્વ હાજર ન હોવા છતાં હવે કઈ કઈ સમજૂતીઓ છે સૌથી પહેલી છે કે કુદરતી પ્રેમ અને લાગણીને લઈને પ્રેરાઈને કરવામાં આવ્યા હોય જો સમજૂતી કુદરતી પ્રેમ અને લાગણીને લઈને કરવામાં આવી હોય કાયદામાં મિત્રો વિદ્યાર્થી મિત્રો આ ખાસ સમજજો કુદરતી પ્રેમ અને લાગણીને લઈને જ્યાં પક્ષકારો વચ્ચે કુદરતી પ્રેમને લાગણી હોય જ્યાં પરસ્પર નજીકના સગા જ્યાં અંગત લોહીના સંબંધ અથવા તો ખાસ અંગત સંબંધોમાં જો સમજૂતી કરવામાં આવે દાખલા તરીકે કુદરતી પ્રેમ અને લાગણીના સંબંધો ક્યાંય ક્યાં હોઈ શકે કાયદા એવી સ્પષ્ટતા નથી કરી પણ સુપ્રીમ કોર્ટ દ્વારા અલગ અલગ ન્યાયાલયો દ્વારા જે કંઈ ચુકાદાઓ આપવામાં આવેલા છે જે કંઈ મંતવ્યો રજૂ કરવામાં આવેલા છે એના ઉપરથી ફલિત થઈ શકે કે કુદરતી પ્રેમ લાગણી કોના વચ્ચે હોઈ શકે તો કુદરત ભાઈ બહેન વચ્ચે હમણાં જ રક્ષાબંધનનો આપણો તહેવાર ગયો એમાં જ્યારે બેન દ્વારા ભાઈને રાખડી બાંધવામાં આવે છે તો ભાઈ દ્વારા જે કંઈ એને રક્ષાબંધનની ભેટ આપવામાં આવે છે એના બદલામાં કંઈ થતું નથી એવી રીતે જન્મદિવસની ભેટ પિતા દ્વારા પુત્રને આપવામાં આવે અથવા માતા દ્વારા એની દીકરીને આપવામાં આવે અથવા ભાઈ દ્વારા બેનને આપવામાં આવે તો આ સંબંધો એવા છે કે જે કુદરતી પ્રેમ લાગણીથી પ્રેરાઈને કરવામાં આવ્યા છે એમ કહી શકાય તો જ્યારે કુદરતી પ્રેમ લાગણીથી જો કોઈ સમજૂતી કરવામાં આવે જો કુદરતી પ્રેમ લાગણીથી જો બંને પક્ષકારો સમજૂતી કરી હોય અને આ આમાં અગત્યનો મુદ્દો આ છે કે કુદરતી પ્રેમ લાગણીથી માનો કે કોઈને મકાન ભેટ આપી દઈએ કોઈ જમીન ભેટ આપીએ પણ સૌથી મહત્ત્વનો વાત એમાં એ આવે છે સૌથી મહત્ત્વનો પ્રોવિઝન એમાં એ છે કે એ લેખિત સમજૂતી હોવી જોઈએ એમાં સૌથી મહત્ત્વની વાત એ આવે કે સમજૂતી કેવી હોવી જોઈએ લેખિત હોવી જોઈએ ફક્ત મૌખિક વાતથી એ કુદરતી પ્રેમ લાગણીથી આપણે સમજૂતી કરી છે એમ નહીં કહી શકાય જ્યારે કોઈ સ્થાવર મિલકત જ્યારે કોઈ મકાન જ્યારે કોઈ મિલકત જ્યારે એક વ્યક્તિ તરફથી બીજી વ્યક્તિને જ્યારે બાપ તરફથી દીકરાને અથવા ભાઈ તરફથી બેનને આપવામાં આવે તો એ સમજૂતી લેખિત હોવી જોઈએ અને પરસ્પર સગા હોવા જોઈએ દૂરના સગા હોય કે કોઈ મિત્રો હોય તો એમાં આ બાબતનો સમાવેશ થઈ શકતો નથી એને અપવાદનો લાભ મળી શકતો નથી આ વસ્તુ ખાસ અગત્યની છે તો લેખિત સમજૂતી હોવી જોઈએ પરસ્પરના નજીક પરસ્પરના નજીકના સગા હોવા જોઈએ અને એ નોંધાયેલી હોવી જોઈએ આપણને ખબર છે કે મકાન લેવેત થાય તો એમાં એ ખરીદી ને દસ્તાવેજ થવો જોઈએ આ એક બાબત છે બીજો એનો અપવાદ આવે છે કે સ્વેચ્છાએ કાર્ય કરેલું હોવું જોઈએ કોઈ વ્યક્તિ સ્વેચ્છાપૂર્વક કામ કરે કોઈ એમાં ઈરાદો એનો કોઈ પૈસા લેવાનો ન હોય મફત કરવાનો હોય અને જો કાર્ય કરવામાં આવે તો એ પૈસા લેવાનો કે એનો કોમ નોન કોમર્શિયલ બેઝ ઉપર કોઈ એમાં એને એના ઉપરથી કોઈ અવેજ વસૂલ કરવાનો ઈરાદો જ ન હોય તો એ કરાર કરવામાં આવ્યો હોય એવી સમજૂતી